ઉપશમ એટલે ખાલી કસાયનો ઉપશમ નહીં, ઉપશમ એટલે સ્વસ્થતા. માણસ ઉતાવળિયો થાય નહીં, માણસ દોડાદોડીવાળો થાય નહીં, માણસ અવિવેકી થાય નહીં, માણસ આવેગવાળો થાય નહીં. ઘરે વસ્તુ પીરસતા હોય એ માગે કોણ? કોણ માગે? ક્યાંક તો જવાની ઉતાવળ હોય, ક્યાંક ખાવાની ઉતાવળ હોય. જેને જવાની ઉતાવળ નથી, જેને ખાવાની ઉતાવળ નથી, એ માગે ખરો? હજી પીસાઈ રહ્યું છે એને માગે કે? જે ઉતાવળી હોય માણે કે જે આ જેને ભાવતું હોય એને આવ્યું હોય તો માગી લે. એટલે ભાવતું જેને લાગે એ માગે, જેને ઉતાવળ હોય એ માગે, જેને કોઈના ઉપર અપમાન હોય તો હું રહી જઈશ, હું રહી જઈશ એ માગે. એટલે વાત આટલી છે કે આપણા જીવનમાં શાંતિ પહેલી જોઈએ. મળતી વખતે ગમે તેવા સંયોગોમાં જીવ સ્વસ્થ ક્યારે રહે? ગમે તેવા સંયોગોમાં આપણે સ્વસ્થ ક્યારે રહીએ? એક્સિડન્ટ જેવી અવસ્થાઓમાં માણસ ભાનમાં હોય ત્યારે કેવો હોય? ડૉક્ટર પાસે જવાનું ઉતાવળ હોય કે નૌકાની મનમાં રહેતો રહે? પરિસ્થિતિ બદલાયા પછી માણસ પોતાના ઉપર અંકુશ ક્યારે રાખે? પરિસ્થિતિ તો કરો ગમે ત્યારે બદલાય. કૃષ્ણ મહારાજ જંગલમાં ગયા, આખી નગરી જાય પડી, કૃષ્ણ મહારાજને બળદેવને નીકળ્યા, દરવાજા પાસે રથ પણ તૂટી ગયો, બે બાળ ચાલતા નીકળ્યા. દેવ વર્ણન આપ્યું હતું કે તમને બેને છોડીશ, બે સિવાય કોઈને છોડ્યા નહીં. હવે બંને જાય છે અને રસ્તામાં એક જગ્યાએ મુકામ કરે એટલે પાણી માટે પલતે પાણી લેવા ગયા અને કૃષ્ણ મહારાજ સૂતા છે અને બાણ વાળી કોઈ ભીલ આવીને બાણ મારી ગયો. બાણ માર્યા પછી મૂમ પાડી એટલે ભીલ બાંદરનો ભીલ જ આવ્યો. ભીલના વીસની અંદર સગો ભાઈ હતો, કાકાઈ છોકરો ભાઈ. કૃષ્ણ મહારાજ આટલી પીડા વચ્ચે એને બાણ તો કાઢ્યું, એને પોતાનું વીટી આપી અને કીધું અહીંથી ભાગી નાખી તો બોલે તને મારી નાખશે. આજી સ્વસ્થતા ક્યારે રહે? એ ગયા પછી કૃષ્ણ મહારાજ ખામણા અંતિમ આરાધના બધું કરે છે. ભગવાન કહી દીધું આ રીતે વર્ણન થવાનું છે એટલે બધી આરાધનામાં લાગ્યા છે. ભાઈ પાણી લેવા ગયો છે, હવે મારે એમ જોઉં છું ક્યારે પણ આપત્તિ આવી પડે ત્યારે માણસ પોતાનું આરાધના ક્યારે શાંતિથી કરે? અંતે વખત મરણ આવે ત્યાં કેટલાક માણસો શાંતિથી મળતા હોય છે અને અંતે વખતે મરણ આવે ત્યાં કેટલાક માણસો બેભાન થઈ જાય છે અથવા આવેશમાં આવી જાય છે. તો એ બધું ક્યારે થાય? જીવન શાંતિથી જીવવું ન હોય, જીવન વિવેકથી જીવવી ન હોય, જીવન સ્વસ્થતામય ન હોય. હવે કૃષ્ણ મહારાજને જ્ઞાન હતું, વિવેક હતો, બધું હતું, પણ નરકમાં જવાનું હતું. ખામણ ખામણા બધું કર્યા પછી માણસ ભૂલ્યો. આયુષ બંધાયું હોય લેસિયા ત્યાં લેવા આવે ત્યાંથી અધ્યવસાય પકડ્યા અને નરકમાં ગયા. આપણી વાત આટલી છે, આપણે અધ્યવસાય પકડવા દેવાય નહીં. શું આપણી મહત્તા કોઈ પણ વસ્તુમાં આપણી સ્વસ્થતામાં છે? કોઈ આપણી મહત્તા કોઈ પણ પરિસ્થિતિમાં આવેશમાં આવવા નથી. આપણી મહત્તા કોઈ પણ જગ્યાએ ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.